અમેરગઢ તાલુકાના સુરેલાથી ખાદરા ફળી માળી વાસ જવાનો રસ્તો નથી જેના કારણે બાળકોને શાળામાં જવા માટે બે થી ત્રણ કિલોમીટર ચાલીને પાણીના વહોળામાંથી પસાર થવું પડે છે પર્વતોની અંદર દૂર આવેલા માળી વાસમાં અમુક એવા પરિવારો છે જ્યાં હજુ વીજળી પણ પહોંચી નથી સ્થાનિકો દ્વારા અનેક રજૂઆતો કરાઈ છે પરંતુ હજુ સુધી અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં પાકા રસ્તા બન્યા નથી અને અમુક ઘરોમાં વીજળી પણ પહોંચી નથી બનાસકાંઠામાં અંતરિયાળ વિસ્તારમાં લોકો હજુ પણ પ્રાથમિક સુવિધાથી વંચિત છે રોડ રસ્તા હજુ પણ બન્યા નથી તો વીજળી પણ પહોંચી નથી અમીરગઢના સુરેલાથી ખાદરા વાસ વાસ જવા માટેનો માર્ગ જ નથી પગદંડી અને એક કાચો રસ્તો છે જે વહોલામાંથી જોખમી રીતે લોકો પસાર થાય છે મોટા લોકો તો તકલીફ ભોગવી ચાલી રહ્યા છે પરંતુ બાળકોની શાળાએ જવા માટે આ વહોળાના પાણીમાંથી જોખમી રીતે ત્રણ કિલોમીટર ચાલીને જવું પડે છે રસ્તામાં પાણીનો મોટો વહોડો આવે છે જેમાં ચોમાસા દરમિયાન પાણી ભરાતા પણ ચારસો પરિવારો આ ફલી અને વાસ વિસ્તારમાં રહે છે જેમને કોઈ ખરીદી કરવા માટે કે સગર્ભા મહિલાને દવાખાને જવું હોય ત્યારે પણ ત્યાં ગાડી પહોંચી શકતી નથી તેવી પરિસ્થિતિ છે લોકોને દવાખાને જવું હોય તો પણ ભારે મુશ્કેલી પડે છે જોડી બનાવી તેમાં બીમાર બાળક કે મહિલાને ઉચકીને લઈ જાય છે તો બીજી તરફ માળીવાસમાં ઘણા એવા પરિવારો છે કે તેમના ઘરે હજુ વીજળી પહોંચી નથી અંધારામાં લોકો રહે છે અને બાળકો રાત્રે અભ્યાસ પણ કરી શકતા નથી અંધારામાં ઝેરી જીવજંતુનો ભય રહે છે અનેકવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી રસ્તો બનાવવામાં આવ્યો નથી ત્યારે લોકોની માંગ છે કે પાકો રસ્તો બનાવવામાં આવે તો આ વર્ષો જૂની સમસ્યા દૂર થાય અંતર્યાડ વિસ્તારોમાં હજુ પણ લોકો સુવિધા માટે વળખા મારી રહ્યા છે પ્રાથમિક સુવિધાઓ તો દૂર અહીંયા હજુ પણ વીજળી નથી તેવું પણ ગ્રામજનો કહી રહ્યા છે પાદરા ફળી વિસ્તારમાં જે પરિવારો રહે છે તેમાં અમુક પરિવારોને વીજળી પણ પહોંચી નથી તેમજ પાકા રોડ રસ્તા પણ નથી અને એના જ કારણે બાળકો સ્કૂલે જઈ શકતા નથી અને લોકોને અવર જવર કરવી પણ મુશ્કેલ બને છે પાણીમાં ચાલીને આ જંગલ વિસ્તારમાંથી પસાર થવું પડે છે અને તેના કારણે ખૂબ મોટું જોખમ પણ આ લોકોને ખેડવું પડે છે તંત્રને અનેકવાર રજૂઆતો કરે છે સરકાર સુધી રજૂઆતો કરે છે તો પણ હજુ આ લોકોને પાકા રોડ રસ્તા નથી મળ્યા અને જેના કારણે આ સ્થાનિક લોકો હાલ ભયના ઓથા હેઠળ જોખમી રસ્તેથી પસાર થઈ રહ્યા છે